आज सुबह से ही वडोदरा में जोरदार बारिश जारी है, जिसके मद्देनजर वडोदरा के विभिन्न इलाकों में जलजमाव हो गया है। पानी ही पानी होने के मद्देनजर आवाजाही कर रहे लोगों को सुबह से ही दिक्कतें हो रही है। ऐसे में वडोदरा के पश्चिम इलाके में पानी भर जाने के मामले वार्ड नंबर 9 के युवा काउंसिलर श्री रंगाईरे अपनी टीम के साथ जेसीबी मशीन लेकर निकले और वार्ड नंबर 9 के विभिन्न इलाकों में भरे हुए पानी का निकाल करने की कोशिश उनकी ओर से की गई। दरअसल उन्होंने राजेश टावर, लक्ष्मीपुरा तालाब और उंडेरा तालाब की मुलाकात ली। अब भी बारिश जारी है और साथ ही पानी का लेवल भी बढ़ता जा रहा है। ऐसे में जहां पर भी पानी भरा हुआ है उन इलाकों में से तत्काल पानी का निकाल करवाने की कामगिरी वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग गायरे की ओर से शुरू करवाई गई है। वैसे पानी भर जाने के मद्देनजर लोगों को काफी दिक्कतें हो रही है। बात करूँ पश्चिम विस्तार में खास कर इलेक्शन वार्ड नंबर 9 की अंदर જ્યારે વડોદરા શહેરની અંદર ઠેર ઠેર જગ્યાએ ધોધમાર વરસાદ જ્યારે વરસી રહ્યો હોય અને ખાસ કરીને વાત કરું ઇલેક્શન વોર્ડ નંબર 9 અંદર જે તમામ જગ્યાએ જે પશ્ચિમ વિસ્તારની અમારે સમતાથી લઈને સમતા ઝાંસીરાની સર્કલ ત્યારબાદ રામેશ્વર મંદિર ને નંદાલય હવેલી ત્યારબાદ રાજેશ ટાવર પર આવેલા તમામ સોસાયટીઓની અંદર જ્યાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે અને પાણી ભરાવાની સાથે સાથે કમર તણા એટલે કમર કરતાં પણ ઊંચી ઊંચી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે તો તે તમામ જગ્યાએ તાત્કાલિક ત્યાં જઈને કોર્પોરેશનના અધિકારીઓને સાથે રાખીને જે અજયનગર પાસે આવેલી જે વરસાદી કાસ છે તે વરસાદી કાસ પાસે અને વરસાદી કાસની જોડે આવેલી કામદાર સોસાયટી, અજય સોસાયટી સાથે સારાભાઈ સોસાયટીની અંદર જ્યાં તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે ત્યાં પાણી ઉતારવાની જે પાણી નીકળવા માટેની જે દિવાલ તે લોકોએ બનાવેલી હતી તે દિવાલને પણ દૂર કરી દેવામાં આવી છે એટલે જે વરસાદ વરસાદ ઓછો થઈ જાય ત્યારબાદ પાણી પણ ઉતરવાની શરૂઆત થઈ જશે અને હું વાત કરું કે વડોદરા શહેર તમામ જગ્યાએ આવો ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય તો હમણાં ઉંડેરા ખાતે અમે લોકો વિઝિટ કરવા માટે આવ્યા છે કે ઉંડેરા તળાવનું લેવલ શું છે તો જે થોડુંક જ ઉંડેરા તળાવ પણ 2-3 ફૂટ જ હવે બાકી છે પાણી ભરાવવા માટે તો 2-3 ફૂટ પણ પાણી આવી જાય તો ઉંડેરાના પણ આવેલા તમામ જગ્યાઓએ પાણી ભરાય કે ઉંડેરા તળાવ જોવાનું કારણ એક જ છે કે ઉંડેરા તળાવથી પાણી લક્ષ્મીપુરા તળાવમાં જાય છે અને લક્ષ્મીપુરા તળાવથી પાણી ગોત્રી તળાવની અંદર જતું હોય આ એક જ જળાશય જે કહેવાય કે પશ્ચિમ વિસ્તારની અંદર આવેલો છે જો આ જળાશયો ખાલી હોય તો વિસ્તારમાં કોઈપણ જગ્યાએ પાણી ન ભરાય પણ હાલમાં સેવા આપણે ગોત્રી તળાવ તેમજ લક્ષ્મીપુરા તળાવની અંદર પાણી ભરાઈ ગયા છે ઉંડેરા તળાવનું લેવલ હજુ ઓછું છે તો ટૂંક જ સમયની અંદર જો વરસાદ બંધ થઈ જાય તો પાણી પણ ઉતરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જે પણ લોકો પાણીની વચ્ચે ફસાયેલા છે તેઓ મારો સંપર્ક કરી શકે છે અમારા વિસ્તારના યુવા કાઉન્સિલર શ્રી રંગાયરે આવ્યા છે આજની મુલાકાતે ફૂલ વરસાદ પડ્યો છે વરસાદમાં બી એમની કામગીરી સરાહનીય છે કે જે ગામનું તળાવનું લેવલ જોવા માટે આવ્યા છે અને હવે તળાવ 2-3 ફૂટ જેટલું બાકી છે ભરાવાનું અને એમને બાયધરી આપી છે કે કશું બી થશે તો અમે બેઠા છે મશીનરીથી જે કંઈ ફસાયા છે એમને બી બહાર કાઢીશું તળાવ ફૂલ થઈ જાય તો જે નીચાણવાળા વિસ્તાર છે એમને પોતાની સાવચેતીથી પોતાનો સામાન બમાન અંદર મૂકી દેવો જોઈએ ઊંચો મૂકી દેવો જોઈએ અને પોતાની રીતે સલામત સ્થળે ખસી જવું જોઈએ हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।